નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ કમ્પ્યુટર વિષયની અંદર આજે આપણે જોઈશું પાઠ બે લેટ્સ લર્ન અબાઉટ ની એક્સરસાઇઝ એની અંદર આપણે જોશું અલગ અલગ વિકલ્પો અને સમજશું પહેલો વિકલ્પ છે કોઈપણ આઈકનને સિલેક્ટ કરવા તેના પર ખાલી જગ્યા કરવું તો કોઈપણ આઇકનને સિલેક્ટ કરવા માટે તેના પર લેફ્ટ ક્લિક માઉસનું લેફ્ટ ક્લિક કરવું પડે તો અહીંયા જવાબ આવશે લેફ્ટ ક્લિક ત્યાર પછી બીજો વિકલ્પ

એ હંમેશા માય ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરતા આપણને જોવા મળે છે આપણે પાઠની અંદર જોયું તો કે બધી ફાઇલ અને ફોલ્ડર છે આપણા કમ્પ્યુટરમાં રહેલા છે એનું લિસ્ટ આપણને માય ડોક્યુમેન્ટ્સ ઉપર ક્લિક કરતા જોવા મળશે તો અહીંયા પણ જવાબ આવશે માય ડોક્યુમેન્ટ ત્યાર પછી ચોથો વિકલ્પ ખાલી જગ્યાએ વિન્ડોઝની કચરાપેટી છે તો વિન્ડોઝની કચરાપેટી છે એ રિસાયકલ બિનને કહેવામાં આવે છે તો અહીંયા જવાબ આવશે રિસાયકલ બિન પાંચમો વિકલ્પ આપણે ડિલીટ કરેલી એટલે કે ભૂસી નાખેલી તમામ ફાઇલ અને ફોલ્ડરનો સંગ્રહ કરે છે તો કે આપણે જે ડિલીટ કરેલી તમામ ફાઇલ અને ફોલ્ડર આપણા કમ્પ્યુટરમાં જે ડિલીટ કરેલા હોય છે એનો સંગ્રહ રિસાયકલ બિન કરે છે તો અહીંયા જવાબ આવશે રિસાયકલ બિન છઠ્ઠો વિકલ્પ શું રિસાયકલ બિનમાંથી માહિતી પાછી મેળવી શકાય છે રિસાયકલ બિનમાં જે ડિલીટ કરેલી માહિતી હોય છે એ ડિલીટ કરેલી માહિતી રિસાયકલ બિનમાંથી પાછી મેળવી શકાય છે એટલે કે આપણા કોમ્પ્યુટરમાંથી જે કાંઈ માહિતી આપણે ડિલીટ કરીએ છીએ એ રિસાયકલ બિનમાં જાય છે અને હવે ત્યાંથી પણ આપણે ડિલીટ કરી નાખીએ તો એ કોમ્પ્યુટરમાંથી પણ ડિલીટ થઈ જાય છે પણ અહીંયા એવું પૂછ્યું છે કે શું રિસાયકલ બિનમાંથી માહિતી પાછી મેળવી શકાય છે તો કે રિસાયકલ બિનમાંથી પાછી માહિતી મેળવી શકાય છે એટલે કે એના માટે આપણે રિસ્ટોર કરવું પડે તો રિસ્ટોર છે એ રિસાયકલ બિનમાંથી થાય છે તો અહીંયા જવાબ આવશે હા રિસાયકલ બિનમાંથી માહિતી આપણે પાછી મેળવી શકીએ છીએ ત્યાર પછી સાતમો વિકલ્પ વિન્ડોઝ તથા કમ્પ્યુટરને બંધ કરવા ખાલી જગ્યા પર ક્લિક કરવું વિન્ડોઝ તથા કમ્પ્યુટરને બંધ કરવું હોય તો આપણે કોના ઉપર ક્લિક કરશું તો કે ટર્ન ઓફ કમ્પ્યુટર અત્યારને જે વિન્ડોઝ સેવન આપણે યુઝ કરીએ છીએ એની અંદર સટડાઉન નામનો ઓપ્શન આવે છે પરંતુ આમાં જવાબ આવે છે ટર્ન ઓફ કોમ્પ્યુટર તો અહીંયા જવાબ આવશે ટર્ન ઓફ કોમ્પ્યુટર આઠમો વિકલ્પ સિલ રિસાયકલ બિનમાંથી ડિલીટ કર્યા પછી માહિતી પાછી મેળવી શકાશે રિસાયકલ બિનમાંથી પણ જો માહિતી ડિલીટ કરવામાં આવે તો પાછી મળશે નહીં કારણ કે કમ્પ્યુટરની મેમરીમાંથી પણ ડિલીટ થઈ જાય છે એટલા માટે અહીંયા જવાબ આવશે ના રિસાયકલ બિનમાંથી ડિલીટ કર્યા પછી માહિતી પાછી મેળવી શકાતી નથી નવમો વિકલ્પ એક હજાર જીબી એટલે ખાલી જગ્યા તો કે એક હજાર જીબી એટલે એક ટીબી થાય એક હજાર જીબી બરાબર એક ટીબી ટીબી એટલે ટેરા બાઇટ જીબી એટલે ગીગા બાઈટ ત્યાર પછી દસમો વિકલ્પ અને છેલ્લો વિકલ્પ પેનડ્રાઈવ ઓપન કરવા માટે ખાલી જગ્યા પર ડબલ ક્લિક કરવું પેન ઓપન કરવા માટે આપણને ઓપ્શન આપેલો હોય છે ક્યાં તો કે માય કમ્પ્યુટરના આઈકન ખોલીએ એની અંદર તો અહીંયા જવાબ આવશે રિમૂવેબલ ડિસ્ક જો પેન ડ્રાઈવની અંદર કોઈ નામ આપેલું હશે તો એ નામ દર્શાવશે અને જો કાંઈ નામ નહીં આપેલું હોય તો આવશે રૂમ રિમૂવેબલ ડિસ્ક તો અહીંયા જવાબ આવશે રિમૂવેબલ ડિસ્ક